નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સ્પીઅરમેનની રીતના દાખલા જોયા. પણ ઘણી વાર શું થાય છે તો કે સંખ્યા સરખી હોય, એકની સંખ્યા બીજી વાર રિપીટ થતી હોય ત્યારે આપણે સ્પીઅરમેનની રીતમાં જ પણ સીએફ શોધવી પડશે. તો જોઈએ આપણે એક દાખલો, ઉદાહરણ નંબર 22. વિદ્યાર્થીઓની અર્થશાસ્ત્ર વિષયની સમજ અને તેમના નૃત્ય કલા વચ્ચેનો સંબંધ જાણવા માટે 8 વિદ્યાર્થીનો નિદર્શ લઈ તેમની કસોટીના માર્ક્સ લેવામાં આવે છે. અર્થશાસ્ત્રના ગુણ અને નૃત્ય કલા બંને વચ્ચે, તો અર્થશાસ્ત્રના ગુણને કહીશું આપણે એક્સ, નૃત્ય કલાને કહીશું વાય. 30, 50, 30 અને 40 એવી જ રીતે વાયમાં 80, 20, 28, 20 અને 15. -5.5 એટલે -0.5. 8
Gracias.